नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું પાના નંબર 40, પ્રવૃત્તિઓ 5। જો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જોઈએ કે અહીંયા શું કરાય તેની નીચે સાચું અને શું ન કરાય તેની નીચે ખોટું। અહીંયા આપણે આગળ ચિત્રમાં જોઈએ તો પહેલા ચિત્રમાં આપણને શું બતાવ્યું છે કે છોકરો બસની પાછળ દોડે છે। તો આપણે છોકરો બસની પાછળ દોડે છે એ ખાનામાં આપણે નીચે શું કરીશું ખોટું, તો આપણે બસની પાછળ દોડાય નહીં। આ રીતે આપણે બસની પાછળ દોડીએ તો અકસ્માત થઈ જાય, તો આપણને શું કહે છે શું કરાય તેની નીચે સાચું અને શું ન કરાય તેની નીચે ખોટું। તો આપણે પહેલા ખાનામાં શું આવશે ખોટું। બીજું ચિત્ર જોઈએ તો અહીંયા વાહનમાં વ્યવસ્થિત બેસવું, સીટ બેલ્ટ બાંધીને બેસવું, તો આ શું છે સીટ બેલ્ટ બાંધીને બેસવાનું, તો આ શું છે સાચું। તો આપણે આ રીતે કરાય તો એની નીચે આપણે શું કરીશું સાચું। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા બસમાંથી છોકરો માથું બારે કાઢે છે, તો એ આપણે ન કરાય નહીં, તો આપણે એની નીચે શું કરીશું આ રીતે ખોટું। આગળના ચિત્રમાં જોઈએ તો અહીંયા શું કરે છે કે છોકરો અને છોકરી એ ફૂટપાથ ઉપર રસ્તો ઓળંગતા ટાઈમે રસ્તા પર વ્યવસ્થિત ચાલે છે, એટલે કે ઝીબ્રા ક્રોસિંગ ઉપર રસ્તો ઓળંગે છે, તો એ શું કરાય સાચું, તો એની નીચે આપણે શું કરીશું આ રીતે સાચું। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં છોકરો બસના પગથિયા ઉપર ઊભો છે, તો એવું કરાય નહીં, બસના પગથિયા ઉપર ઊભું રહેવાય નહીં, તો આપણે એ ખાનાની નીચે શું કરીશું આ રીતે ખોટું। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા સ્કૂટર ઉપર વ્યવસ્થિત બેસેલા છે, છોકરો પણ વ્યવસ્થિત બેસેલો છે અને આગળ એના પપ્પા પણ વ્યવસ્થિત બેઠેલા છે, તો આ રીતે આપણે કરાય, તો આપણે આને નીચે શું કરીશું આ રીતે સાચાની નિશાની। આગળ જોઈએ તો શું કરાય તેની નીચે સાચું અને શું ન કરાય તેની નીચે ખોટું। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શું કરાય એની નીચે સાચું અને શું ન કરાય એની નીચે ખોટું, જે રીતે આપણે આગળ જોયું એ જ રીતે અહીંયા પણ આપણે કરવાનું છે। તો અહીંયા પહેલા ચિત્રમાં શું બતાવ્યું છે કે છોકરાઓ ફૂટપાથ ઉપર ચાલે છે, તો ફૂટપાથ ઉપર ચાલે એ સારી ટેવ છે, એટલે મતલબ કે સારું કહેવાય, તો એની નીચે આપણે શું કરીશું સાચું। બીજા ચિત્રમાં જોઈએ તો બાળકો રસ્તા ઉપર રમે છે, તો રસ્તા ઉપર રમાય નહીં, તો એની નીચે આપણે શું કરીશું ખોટું। એ પ્રમાણે આગળનું ચિત્ર જોઈએ તો બસમાં લાઇનમાં ચડે છે, છોકરાઓ બસમાં લાઇનમાં ચડે છે, તો એ શું છે સાચું છે, તો આપણે એ ખાનામાં શું કરીશું આ રીતે સાચાની નિશાની। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા રસ્તા ઉપર છોકરો દોડે છે, તો રસ્તા ઉપર આ રીતે દોડાય નહીં, તો આપણે એ નીચે ખાનામાં શું કરીશું આ રીતે ખોટું। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા છોકરો રસ્તો ઓળંગતા ટાઈમે ઝીબ્રા ક્રોસિંગ ઉપર રસ્તો ઓળંગે છે, તો એ બંને બાજુ જુએ છે, તો આ શું કહેવાય સારું, તો એની નીચે આપણે ખાનામાં શું કરીશું
આ રીતે સાચાની નિશાની. આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા વાહન સ્પીડમાં ચાલે છે, મતલબ કે ઉતાવળથી ચાલે છે. તો આપણે વાહન કોઈ દિવસ ઉતાવળથી ચલાવાય નહીં. તો આપણે એની નીચે ચોકડી ખાનામાં શું કરીશું, ચોકડી. તો આ ન કરાય, તો આપણે એની નીચે ચોકડી. આગળ જોઈએ તો શું ન કરાય તેના ઉપર ચોકડી કરો. અહીંયા આપણને કહ્યું છે કે શું ન કરાય તેના ઉપર ચોકડી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પહેલું ચિત્ર આપ્યું છે જે બાળક સ્કૂટરની પાછળ ઊંધો બેસ્યો છે, તો આપણે એવું કરાય નહીં. તો એની ઉપર આપણે શું કરીશું, આ રીતે ચોકડી કરવાની છે. બીજા નંબરનું ચિત્ર જોઈએ તો અહીંયા પ્રાણીને હેરાન કરે છે. છોકરો શું કરે છે, પ્રાણીઓને હેરાન કરે છે. જોયું ને, કૂતરાને હેરાન કરે છે ને, તો એવું કરાય નહીં. તો આ ચિત્ર ઉપર આપણે શું કરીશું, આ રીતે ખોટું. આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા વાહન પાછળ વ્યવસ્થિત છોકરો બેઠો છે, તો એ શું છે, વ્યવસ્થિત છે, એટલે એને સાચું કરવાનું છે. પણ આપણે કરવાનું નથી, આપણને શું કહ્યું છે, શું ન કરાય એની ઉપર આપણે ખોટું કરવાનું છે. તો અહીં આપણે કશું કરવાનું નથી, કારણ કે વાહન ઉપર વ્યવસ્થિત બેઠેલો છે. આગળનું ચિત્ર જોઈએ તો અહીં આ ચિત્રમાં આપણને શું કહે છે કે બ્લેડ ચપ્પુ કે કશાકને અડકવું નહીં. તો અહીંયા બાળક છોકરો છે એ બ્લેડને અડ્યો છે, એનાથી લોહી નીકળ્યું છે, તો આવું કરાય નહીં. તો એના ઉપર આપણે શું કરીશું, આ રીતે ચોકડી. આગળનું ચિત્ર જોઈએ તો છોકરો બાલ્કનીમાંથી નીચે જુએ છે, મતલબ કે નીચે હાથ કરીને એ આ રીતે ઊભો છે, તો આવું કરાય નહીં. તો આ ચિત્રની ઉપર આપણે શું કરીશું, આ રીતે ચોકડી. અહીંયા પણ એ જ રીતે આગળ જેમાં ચોકડી કરી એ રીતે અહીંયા પણ ચોકડી કરવાની છે. અહીંયા આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા છોકરો છે એ ઝીબ્રા ક્રોસિંગથી રોડ ઓળંગે છે, તો આ આદત શું કહેવાય, સારી. તો આપણે ઝીબ્રા ક્રોસિંગથી રોડ ઓળંગીએ છીએ, તો એના ઉપર આપણે કશું જ કરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પ્રવૃત્તિઓ 5, પાના નંબર 40 અને પાના નંબર 41, એ બંને જ પેજ ઉપર જે છે આપણે જોયું એ આપણે તમારું હોમવર્ક નોટમાં લખવાનું છે. તમારે કઈ રીતે લખવાનું છે કે અહીંયા શું કહ્યું છે, શું કરાય તેની નીચે સાચું અને શું ન કરાય તેની નીચે ખોટું. તો તમારે લખવાનું છે કે છોકરો બસ પાછળ દોડે છે અને બાજુમાં ખાનું દોરી અને ત્યાં ખોટું કરવાનું. અને બાજુના ચિત્રમાં શું બતાવ્યું છે કે વાહનમાં વ્યવસ્થિત બેસવું, તો એની આગળ ખાનું દોરી અને તમારે સાચું કરવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું હોમવર્ક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું હોમવર્ક વ્યવસ્થિત કરજો અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી આવજો.